જિલ્લા મથક પાલનપુરમાં આવેલ શ્રી કડવા પાટીદાર સમાજની સમૂહલગ્ન વાડી ખાતે શ્રી ધાનધાર જૂથ નાઈ સમાજ લીંબાચિયા કર્મચારી મિત્ર મંડળ દ્વારા 11મા સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહલગ્નમાં 42 નવદંપતિઓ જોડાઈ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ નવદંપતિઓને સમાજના આગેવાનોએ ભેટ સોગાદો આપી આશીર્વાદ પાઠવ્યા હતા. સમાજમાં શિક્ષણ અંગે જાગૃતિ આવતા હવે દરેક સમાજ લગ્ન જેવા સામાજિક ખર્ચ કરવાના બદલે સમાજના એક જ મંડપ નીચે એકદમ ઓછા ખર્ચે પોતાના દીકરા દીકરીઓના લગ્ન કરાવી ખુશી અનુભવતા હોય છે. આ ધાનધાર જૂથ નાઈ સમાજના સમૂહ લગ્નમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તેમજ ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મંગલલાલ માળીએ પણ વિશેષ હાજરી આપી સમાજના 11મા સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડનાર નવદંપતિઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા બંને મહાનુભાવોનું વિશાળ ફૂલહારથી સ્વાગત કરી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપ અગ્રણી અને કડવા પાટીદાર સમાજના પ્રમુખ ગિરીશભાઈ જગાણિયા, ધાનધાર જૂથ સમાજના પ્રમુખ પ્રદીપભાઈ વૈદ સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજના સમૂહલગ્ન સમારોહના મહેમાન બનેલ ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ નવ દંપતીઓને આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે અત્યારના યુગમાં અન્ય સમાજની હરોળમાં ટકી રહેવા માટે શિક્ષણ ખૂબ જરૂરી બન્યું છે, ત્યારે બાળકોમાં સંસ્કારો સાથેનું શિક્ષણનું ઘડતર કરવાની જરૂર છે. પણ શિક્ષિત સમાજ હશે તો જ બીજા બધા સમાજોની હરોળમાં આપણે પાપા પગલી ભરી શકશું, બીજા સમાજોની હરોળમાં આપણે આગળ વધી શકીશું. તો શિક્ષણ ખૂબ જરૂરી છે, પણ શિક્ષણ કેવું, ખાલી શિક્ષણ હોય ને સંસ્કાર સાથે ના હોય તો એ શિક્ષણ પણ મારી દ્રષ્ટિએ નકામું છે. એટલે આપણે સંસ્કારયુક્ત શિક્ષણ લઈએ. સંસ્કારયુક્ત શિક્ષણ એટલે શું? તો એ શિક્ષણમાં સમાજ પ્રત્યે સારી ભાવના હોય, સમાજ પ્રત્યે કંઈક કામ કરી છૂટવાની આપણા મનમાં તમન્ના હોય, અને આપણા વડીલ, આપણા મા બાપ, આપણા ભાઈબંધુ સાથે અને તમામ રાષ્ટ્રના તમામ નાગરિકો સાથે એક દેશના સારા નાગરિક તરીકે બનવાની આપણા ભાવના હોય, એ જ સંસ્કારયુક્ત શિક્ષણ મારી દ્રષ્ટિએ ગણાય છે. તો આપણે સૌ સાથે મળીને આ દેશના ઉત્થાન માટે, નાઈ સમાજના ઉત્થાન માટે અને આપણા સૌના પ્રગતિ માટે આપણે સૌ આગળ વધીએ. આવા જે કાર્યક્રમો આપણા વડીલો કરી રહ્યા છે આપણે એમને પણ સપોર્ટ કરીએ. અને હું આ બધા જ વડીલોને, ખરેખર તો મને એમ હતું કે આ વડીલો થાકી જશે, પણ એમ લાગે છે કે અમે બધા હજી યુવાન જેવા છીએ. ગિરીશભાઈ, આપણે થાકીએ છીએ પણ આ વડીલો થાકતા નથી. એનો મતલબ એ છે કે આખા સમાજના આશીર્વાદ તમારા ઉપર છે અને તમારી લાગણી પણ સમાજ ઉપર છે. એટલે સૌ આગેવાનોને હું આ સારા કામ બદલ અભિનંદન પણ પાઠવું છું. અમારા ગિરીશભાઈની પ્રમુખ સ્થાનની આ જગ્યા એમને આપી છે. ગિરીશભાઈ જગાણીયા અમારા પાર્ટીના ખૂબ આગેવાન કાર્યકર્તા છે. રસ્તામાંથી મેં એમને ફોન કર્યો, બીજું ગિરીશભાઈ ભૂલી ગયા છું, તો કે ના મગનભાઈ હું આવું જ છું. અને અમે મને ભેગા આવ્યા, રામદેવ હોટલમાં જ ભેગા થયા. અને શંકરભાઈ પણ વધુ વધુ 10 મિનિટમાં અહીંયા પહોંચી રહ્યા છે. તો આપ સૌને, આખા સમાજને આ સારા કામ બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને ખાસ કરીને જે 42 નવ દંપતીઓ આજે પ્રભુતામાં પગલાં માંડ્યા છે એમના સારા લગ્ન જીવન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમને બોલાવ્યા, અમારું સન્માન કર્યું બદલ આભાર. અને આ ભગીરથ કામમાં હું મારા તરફથી પણ 11,000 રૂપિયા ફૂલની તો ફૂલની પાકડી ફાળો આપું છું. અસ્તુ ભારત માતા કી જય. રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પણ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડનાર નવ દંપતીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે જ્ઞાનની સદીમાં ગરીબ વ્યક્તિ પણ ટેકનોલોજીના જમાનામાં સફળતા મેળવી શકે તેવી તકો પ્રથમવાર ભાજપ સરકારે ઊભી કરી છે, ત્યારે સમાજમાં શિક્ષણ સાથે ખૂબ જ ઘડતર થાય એ પણ જરૂરી બન્યું છે. પેલા હથિયારનો જમાનો હતો, જેની પાસે હથિયારો હોય તાકાતવાળા ગણાય, જેની પાસે મિલિટરી હોય તાકાતવાળા ગણાય. પછીનો વિષય આવે જેની પાસે માત્ર પૈસા હોય એ જ્ઞાન તાકાતવાળા ગણાય. આ સમય છે જ્ઞાન અને માહિતીનો, ઇન્ફોર્મેશન અને નોલેજનો, અને આમાં કોઈનો ટેકો નથી. ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ પોતે શિક્ષણ પ્રાપ્ત કરીને સૌથી સક્ષમ થવાની ઓપોર્ચ્યુનિટી માત્ર મળી હોય તો આ સદીમાં જ મળી, અને આ સદીની અંદર આ વ્યવસ્થા કરવી પડે. અને નરેન્દ્રભાઈ મોદી આવ્યા, અહીંયા મુખ્યમંત્રી બન્યા, અને એ વખતે બાકીની જે લાગભગો હતી એ બધી કાઢી નાખી અને નક્કી કર્યું મેરિટ ઉપર ગરીબનો છોકરો પણ
કે છોકરી પણ આગળ જેને જવું હોય એટલું જઈ શકે એવો સ્કોપ પહેલી વખત જીપીએસસી દ્વારા ગૌણ સેવાની અંદર આ સ્કોપ પહેલી વખત ગુજરાતમાં ઊભો થયો. અને એના કારણે મહેનત કરીને કોઈ પણ ગમે એટલું આગળ જવું હોય તો જઈ શકે એવી વ્યવસ્થા ઊભી થઈ. નાના મોટા જે પ્રશ્નો હતા એનો પણ ઉકેલ થયો છે. અને એલઆરડીના બાકીના જે સમસ્યાઓ ઊભી થઈને એના કારણે જે નુકસાન થયું હતું એમાં પણ બધાની સાથે રહી અમે રસ્તા કાઢીને કોઈને અન્યાય ના થાય, કોઈને તકલીફ ના પડે એવા રસ્તા પણ કરવા રહ્યા છે. અને એમાં સહયોગી ગરીબ બધા સમાજો વતી અને સાથે બેસીને નક્કી કર્યું કે આમાં અન્યાય ના થાય એની ચિંતા આપણે કરવી પડશે. આજે ઓલી લઈને તો ઉદારતાપૂર્વક રાજ્ય સરકાર, વિજયભાઈ રૂપાણીની સરકાર અને નરેન્દ્રભાઈ મોદીની બંને સરકારો એક સારો સ્કોપ આપી રહી છે. એવા સમય અને સંજોગમાં આપણે પણ શિક્ષણને પકડી લઈએ તો ઓટોમેટિક બાકીના બધા દરવાજા ખુલી જશે. અહીંયા હાલ ડેરીના ચેરમેન તરીકે હું છું, સહકારી પ્રવૃત્તિઓમાં બેંક કે બાકીના કામમાં છું, સમાજના કંઈ પણ મારે લાયક કંઈ કામ હોય સમાજના આગેવાનો તરીકે તમે મને પોતાનો ગણીને બોલાવ્યો છે.